રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીએ પોતે જ એક નિવેદન કરી અને આદેશ આપી ગુજરાત રાજ્યની સ્થિતિને ઉગાડી પાડી કે આ રાજ્યમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે અને કેટલો ભરોસો સરકાર અને તંત્ર પર કરી શકે છે આપણે વાત કરીએ ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હરસંઘવીના આપેલા નિવેદન અને આદેશની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યની વાત કરીએ તો મહિલાઓની સાથે થતા દુર્વ્યવહાર છેડતી બળાત્કાર દુષ્કર્મ આ તમામ ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે ત્યારે મહિલાઓના સુરક્ષાના દાવા અને ગુજરાતની ખૂબ સારી સ્થિતિ હોવાની વાત આ જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મંત્રીઓ અન્ય રાજ્યોમાં જઈને કરે છે ત્યારે જો ખરેખર ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોય બહેનો દીકરીઓ સુરક્ષિત હોય અને જો તમે ડેટાની પ્રાઇવેસી રાખી શકતા હોય તો ગૃહ હર્ષ સંઘવીને શા માટે આવી વાત કરવી પડી વાત કંઈક એવી છે ગઈકાલે સુરતના આરટીઓમાં ટીઓમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવીની મુલાકાત હતી આ મુલાકાત દરમિયાન તેમને આરટીઓની કામગીરી જોઈ અને સાથે જ આરટીઓના કર્મચારીઓનો વ્યવહાર અને લોકો સાથે થતી પ્રક્રિયાઓના વ્યવહારની વાત કરી આ તમામ મુલાકાતો અને વિઝિટોના અમે સરાહના કરીએ છીએ કારણ કે ગૃહ રાજ્યમંત્રી આ પ્રકારે વિઝિટ કરે તો જ ખરેખર ખબર પડે કે જમીનની સ્થિતિ શું છે સાથે જ હરસંઘવીની સરાહના એટલે પણ કરવી જોઈએ કારણ કે તેઓ સમજે છે કે અમારી સરકારથી નથી ડેટા સચવાતો કે નથી મહિલા સચવાતી એટલે તેમને સુરક્ષિત રાખવી એ ખૂબ જરૂરી છે અને તેમણે એક સરાહનીય નિર્ણય અને આદેશ કર્યો હરસંઘવીએ આદેશ કરતા આરટીઓના અધિકારીઓને કહ્યું કે આપણે હવે ટ્રેક પર જતી મહિલાઓ કે જે ટેસ્ટિંગ ડ્રાઈવ માટે આવે છે અને ટેસ્ટ ડ્રાઇવ સમયે ટ્રેક પર તેના નામ અને મોબાઈલ નંબરની નોંધણી થાય છે ત્યાં યુવતીઓ અને મહિલાઓના મોબાઈલ નંબરની નોંધણી બંધ કરી દઈએ કારણ કે તેમણે વ્યક્ત કરી હતી આશંકા આ મોબાઈલ નંબરને લીક થવાની તો સરકાર તમારી છે ગૃહ રાજ્ય મંત્રી તમે છો વાહન વ્યવહાર મંત્રી પણ તમે છો અને જો આ પ્રકારે તમારા કર્મચારીઓ કે જે આર ટીઓમાં નોકરી કરે છે અને સરકારી કર્મચારી છે તેમની પાસે મહિલાઓનો ડેટા અને મોબાઈલ નંબર સુરક્ષિત ન રહેતા હોય તો આ શાકોની પાસેથી રાખવી વળી તમારું આ જ નિવેદન હર્ષભાઈ સંઘવી ક્યાંક ને ક્યાંક ચાળી ખાય છે ગુજરાત રાજ્યની મહિલાઓની સ્થિતિ અને ભરોસાની સરકારની કારણ કે જો ભાજપ પર ભરોસો કરી અને તમને એકસો છપ્પન બેઠકો આ જનતાએ આપી હોય છતાં પણ યુવતીઓના મોબાઈલ નંબર તમારે છુપાવવા પડે અને ત્યારે લેવાના જ નહીં એવો આદેશ કરવો પડે તેનાથી લાગે છે કે તમને હજી તમારા તંત્ર ઉપર અને તમને તમારી સરકાર પર મહિલાઓના સુરક્ષા મામલે ભરોસો નથી જો તમને ભરોસો હો તો તમે આવું ના કહેતા તમારો આદેશ એ પ્રકારનો હોત કે આ ડેટાની પ્રાઇવસી જાળવવી નહીં તો અધિકારીઓની ખેર નથી કારણ કે જો તમે યુવતીઓના મહિલાઓના મોબાઈલ નંબર લેવાનું બંધ કરી દેશો તો આ યુવતી અને મહિલાઓને અપડેટ્સ કેમ પહોંચશે તમે આમ તો મહિલાઓને સમવડી કરવાની વાત કરો છો અને તમે મહિલાઓના ઉત્થાનની ઉત્કર્ષની વાત કરો છો તમારી જ સરકારના કેન્દ્રમાં બેઠેલા પ્રધાનમંત્રી તો લાલ કિલ્લાની પ્રાચીર પરથી મહિલાઓના વિકાસ ઉત્થાન અને સુરક્ષાની વાતો કરે છે તો આ કઈ પ્રકારના સુરક્ષાના તમારા દાવા છે એ પણ તમારે કહેવું જોઈતું હતું સુરત આરટીઓમાં મીડિયા સમક્ષ પરંતુ તમે આ નથી કહી શક્યા છતાં પણ આ તમારો નિર્ણય અમે સરાહનીય માનીએ છીએ કે તમે નથી કરી શકતા તો એટલીસ્ટ તમે નંબર લેવાનું તો બંધ કરી દીધું આ ગુજરાતની કેટલી યુવતી અને મહિલાઓ છતાં પણ છેડતીનો અને મોબાઈલ પર થતા ગુનાઓનો ભોગ બનતી અટકી જશે માટે ફરીથી તમારી આ સરાહના અમે નવજીવન ન્યૂઝના માધ્યમથી કરીએ છીએ આ પ્રકારના અહેવાલ સમાચારો જો આપને પસંદ આવતા હોય તો શેર કરવાનું ભૂલશો નહીં સાથે જ સતત અપડેટ મેળવતા રહેવા માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર